हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, हैप्पी न्यू ईयर टू ऑल। दोस्तों, आ नव वर्ष तमने अने तमारा પરિવારને ખૂબ જ લાભદાયી નીવડે, ખૂબ જ સફળતાભર્યું નીવડે એવી ભગવાનને આપણા તરફથી પ્રાર્થના। દોસ્તો, આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં એક 3 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે વારાઘડી આપણે પેપરમાં પૂછતા હોય, પણ તમારા લોકોનો એવો અભિપ્રાય આવે કે સાહેબ આ ભણાવવાનું બાકી રહી ગયું છે, તો આજે હવે આપણે એ ચેપ્ટર 3 નો આ એક પ્રશ્ન આપણે ભણી લઈએ। 3 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। કોહલ રોશના આયનોના સ્વતંત્ર અભિગમનનો નિયમ એક્ચ્યુઅલી આ કામમાં શું લાગે? દોસ્તો, તમારે થોડા પેલા પોઈન્ટને ધ્યાનમાં રાખવો પડશે। તમે યાદ કરો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે એક સૂત્ર ભણેલા, લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 0 એમ માઇનસ એ સી રેસ ટુ 1/2। આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, અને વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખામણી કરો તો તમે આવો ગ્રાફ ડ્રો કરી શકો, આવો ગ્રાફ ડ્રો કરી શકો। y અક્ષ ઉપર હું લેમ્ડા એમ લઉં, મોલર વાહકતા, x અક્ષ ઉપર સાંદ્રતાનું વર્ગમૂળ લઉં, તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ આલેખ સુરેખ મળે, કારણ કે y બરાબર mx + c સાથે સુસંગત છે। તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય, ધારો કે KCL લીધો હોય તો એના માટે આવો આલેખ મળે। આ KCL માટે છે, KCL ઇઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, તો તમને જેમ જેમ સાંદ્રતા ઘટે એમ એમ મોલર વાહકતા વધે, જેમ જેમ સાંદ્રતા ઘટે એમ એમ મોલર વાહકતા ઘટે, સાંદ્રતા એપ્રોક્સિમેટલી શૂન્યની નજીક થાય, એપ્રોક્સિમેટલી, જો કે શૂન્ય તો ના થાય પણ એપ્રોક્સિમેટલી શૂન્યની નજીક થાય, ત્યારે મોલર વાહકતામાં વધારો હવે વધે નહીં, તો ત્યારે એ જે મોલર વાહકતા હોય એને આપણે લોકો કહીએ છીએ લેમ્ડા 0 એમ, એને કહીએ છીએ આપણે સીમિત મોલર વાહકતા, અથવા આપણે કહીએ છીએ શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા, અથવા આપણે એને કહીએ છીએ અનંત મંદને મોલર વાહકતા। આ એ છે, એને આપણે કહીએ છીએ અચળાંક। આ અચળાંક છે એ આપેલા તાપમાને અને આપેલા દ્રાવકે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ પર આધાર રાખે છે। તમને લોકોને શીખવાડ્યું હતું કે NaCl અને KCl બે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એનું આયનીકરણ એક જેમ એકનું હોય તો એમના માટે એની કિંમત આપેલ તાપમાને અને આપેલ દ્રાવકે સમાન હોય। આ જે બધી જ વાત હતી એ કોના માટે હતી? પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એટલે તમે પ્રયોગ કરો તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના સીમિત મોલર વાહકતાના મૂલ્ય મેળવી શકાય। ઓકે, ગેટ ઇટ? કેમ? તો કે ધારો કે 2 મોલર સાંદ્રતા KCl વાળું દ્રાવણ લીધું હતું ત્યારે સીમિત મોલર વાહકતા માપી તો મળી, પછી સાંદ્ર એમાં પાણી નાખ્યું, સાંદ્રતા ઘટાડી તો સીમિત મોલર વાહકતા વધી, પાછું સોરી મોલર વાહકતા વધી, પાછું પાણી નાખ્યું મોલર વાહકતા વધી, પાછું પાણી નાખો મોલર વાહકતા વધે। દોસ્તો, કારણ કે તમારી પાસે સૂત્ર છે, યાદ કરો, તમે યાદ કરો લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1000 અપોન સી, આ મોલર વાહકતાનું સૂત્ર છે, યાદ છે તમને લોકોને? યાદ છે તમને લોકોને? તો સાંદ્રતા જેમ ઘટશે એમ મોલર વાહકતા શું થશે? વધશે। સાંદ્રતા જેમ ઘટશે મોલર વાહકતા વધશે, 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 તો તમે પાણી નાખો, પાણી નાખો, મંદન થયું, મંદન થયું, મોલર વાહકતા વધી વધી વધી, એક સમય એવો આવે છે કે મોલર વાહકતા વધતી નથી, ધેટ ઇઝ કોન્સ્ટન્ટ, તો ઈ થઈ ગઈ તમારી સીમિત મોલર વાહકતા। દોસ્તો, ઈ હું થઈ ગયું સીમિત મોલર વાહકતા, પ્રયોગ દ્વારા પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તમને મળે આવી રીતે આલેખ દ્વારા। પણ હવે કોહલરોશનો નિયમ ચાલુ થાય છે, દોસ્તો યાદ રાખજો, અત્યાર સુધી હતું એ આગળનું હતું,
હવે કોલરોસ નો નિયમ ચાલુ થાય છે, પણ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય, યાદ રાખો દોસ્તો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્યના પ્રયોગ દ્વારા સીમિત મોલર વાહકતા લેમ્ડા ઝીરો એમ, એટલે શું થાય, સીમિત મોલર વાહકતાના મૂલ્યો મેળવી શકાતા નથી, કારણ કે તેના માટે એટલે કોના માટે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સી નો આલેખ સુરેખ મળતો નથી, આથી તેના માટે સાચા આંતરછેદના મૂલ્યો મળતા નથી, તેના માટે સાચા આંતરછેદના મૂલ્યો મળતા નથી. દોસ્તો, તમને બધાને સાહેબે શીખવાડેલું છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એના માટે તમે આ આલેખ દોરો, લેમડા એમ વિરુદ્ધ વર્ગમૂળ માં સી, તો એના માટે આલેખ આવો આવે છે વક્ર. જો કે શરૂઆતમાં સાંદ્રતા ઘટે તો મોલર વાહકતામાં વધારો થાય પણ ઓછો થતો હોય, પછી સાંદ્રતા ઘટે મોલર વાહકતામાં થતો વધારો આવી રીતે પીક સ્વરૂપે હોય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય ધારો કે લીધો આપણે CH3COH માટે, મીન્સ એસિટિક એસિડ માટે છે. તો અહીંયા દોસ્તો તમે અહીંયાથી આમ સ્પર્શક દોરો તો અહીંયા આડે, આમ દોરો તો અહીંયા આડે, આમ દોરો અહીંયા આડે, સાચા આંતરછેદના મૂલ્ય ન મળે, એટલે આના માટે પ્રાયોગિક રીતે સીમિત મોલર વાહકતા લેમડા ઝીરો એમ, સીમિત મોલર વાહકતા લેમડા ઝીરો એમ નું મૂલ્ય મળતું નથી, એટલા માટે આપણે કોનો નિયમ ભણીએ છે, કોહલરોસ નો નિયમ ભણીએ છે. ઓકે, તો વૈજ્ઞાનિક કોહલરોસે શું કર્યું, જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્યના સીમિત મોલર વાહકતાના મૂલ્ય તો પ્રાયોગિક રીતે મળે, તો એના પરિણામો એને નીચે પ્રમાણે મેળવ્યા. જોજો કઈ રીતે, શું આયોજન છે, જોજો. વૈજ્ઞાનિક કોહલરોસે જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્યો ના સીમિત મોલર વાહકતા એટલે લેમડા ઝીરો એમ ના મૂલ્યો મેળવી તેમનો તફાવત નીચે પ્રમાણે નોંધ્યો. એને શું કર્યું, તો કે અલગ અલગ પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા, જેમ કે KCL અને NaCl. તો દોસ્તો KCL પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને NaCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એની બંનેની સીમિત મોલર વાહકતાના મૂલ્ય મેળવી લીધા અને KCL માંથી NaCl ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય બાદ કરી દીધું, તો એમને જવાબ મળ્યો 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. આવી જ રીતે એણે KBr અને NaBr ની સીમિત મોલર વાહકતાના મૂલ્ય મેળવા, તો પણ આવ્યો 23.4 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. આવી જ રીતે તેણે KI અને
एने आई नी सीमित मोलर वाहकताना मूल्य मेळवाने नो तफावत लीधो तो मेळो 23.4 सीमेंस सेंटीमीटर स्क्वायर पर मोल। खबर पड़े छे आ तो प्रबल छे एमना तो तमने प्रायोगिक रीते मळी जाय पछी खाली तफावत लीधो छे बराबर छे। आवी ज रीते NaBr अने NaCl वच्चेनो तफावत लीधो तो मेळो 1.8 NaBr અને NaCl ની સીમિત મોલર વાહકતાના મૂલ્ય વચ્ચેનો તફાવત લીધો મળ્યો 1.8 સીમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ। આવી જ રીતે KBr અને KCl ની સીમિત મોલર વાહકતાના મૂલ્યનો તફાવત મળ્યો તો મળ્યો 1.8 સીમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ। તો દોસ્તો તમે 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 ખુદ લોજિક ચલાવો કે આ ત્રણેયના જવાબ સરખા આવવા પાછળનું કારણ શું હોઈ શકે અને આ બેયના જવાબ પણ સરખા આવવા પાછળનું કારણ શું હોઈ શકે તો હું એવું લોજિક ચલાવું કે આમાં એને છે આમાં એને છે એને એને બાદ કરી નાખું તો વધે Br માઇનસ Cl કે બાદ કરી નાખું તો વધે Br માઇનસ Cl તો જ જવાબ શક્ય આવે આવા સેમ વે આમાં Cl Cl સમાન છે તો K માઇનસ Na Br Br સમાન છે તો K માઇનસ Na આ સમાન છે K માઇનસ Na K માઇનસ Na ત્રણેયમાં સરખા થાય તો જ જવાબ સરખા આવે। આના ઉપરથી એને કન્ક્લુઝન કાઢ્યું કે આ તફાવત જો આવી રીતે સરખા મળતા હોય તો એના ઉપરથી એને કન્ક્લુઝન કાઢ્યું કે કોઈ પણ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા સ્વતંત્ર રીતે તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે। કોલરોસનો આયનોના સ્વતંત્રતા અભિગમનના નિયમ શું કહે છે તો કે નિયમ તમારે આવી રીતે લખવાનો થાય નિયમ શું છે તો કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની કુલ સીમિત મોલર વાહકતા તેમાં રહેલા આયનોની સ્વતંત્ર રીતે કુલ સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે આને કહેવાય કોહલરોસના આયનોના સ્વતંત્ર અભિગમનનો નિયમ। કોઈ પણ વિદ્યુત વિભાજ્યની કુલ સીમિત મોલર વાહકતા તેમાં રહેલા ઘટક આયનોની સ્વતંત્ર રીતે કુલ સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે। ફોર એક્ઝામ્પલ NaCl ની સીમિત મોલર વાહકતા લખવી હોય તમારે તો લેમડા કેપિટલ લેમડા 0m ઓફ NaCl આમ લખાય ઇઝ ઇક્વલ ટુ તમારે ઘટક આયન ની હોય અને સ્મોલ લેમડા 0m લખાય તો 1 Na પ્લસ છે તો લેમડા 0m ઓફ Na પ્લસ લેમડા 0m ઓફ Cl માઇનસ આ સૂત્ર થાય NaCl માટે। ઓકે ખબર પડે છે પડી ખબર એવું ન હોય કે એને છે હવે જેટલા ધન આયન ને ઋણ આયન હોય એટલાની કુલ સીમિત મોલર વાહકતાનો સરવાળો કરવાનો। ધારો કે કોઈ વિદ્યુત વિભાજ્યમાં V પ્લસ જેટલા ધન આયનો અને તેની સીમિત મોલર વાહકતા લેમ્બડુ 0 પ્લસ સ્મોલ હશે એટલે હું લેમ્બડુ કહીશ ને કેપિટલ હશે એટલે લેમ્બડા કહીશ અને V માઇનસ જેટલા ઋણ આયનો હોય
तथा तेनी सीमित मोलर वाहकता लैम्बडू जीरो माइनस होय तो तेनी कुल सीमित मोलर वाहकता नीचेना सूत्र वडे दर्शावाय. क्या सूत्र वडे दर्शावाय साहेब? जोई लो तमे पण कुल सीमित मोलर वाहकता लैम्बडा जीरो दर्शावी आपणे. तो એમાં ધન આયન ની સીમિત મોલર વાહકતા લેમ્બડુ ઝીરો પ્લસ, પણ ધન આયન કેટલા હતા? વી પ્લસ, તો આગળ વી પ્લસ વડે ગુણી દેવાનું. પ્લસ ઋણ આયન ની સીમિત મોલર વાહકતા કેટલી? લેમ્બડુ ઝીરો માઇનસ. ઋણ આયન ની સંખ્યા કેટલી? વી માઇનસ. તો આ સૂત્ર વડે કુલ સીમિત મોલર વાહકતા મળે. દોસ્તો આ સૂત્ર વડે કુલ સીમિત મોલર વાહકતા મળે. પડી ખબર? સમજી લો કે મારે એલ ટુ એસઓ ફોર થ્રાઇસ ની સીમિત મોલર વાહકતા મેળવવી છે. તો આમ લખાય, આમ લેમ્બડા ઝીરો એમ ઓફ એલ ટુ એસઓ ફોર થ્રાઇસ બરાબર બરાબર. આમાં એલ કેટલા છે? બે. તો લેમ્બડા ઝીરો એમ ઓફ એલ પ્લસ થ્રી, પણ એની સંખ્યા કેટલી? બે. તો આગળ બે વડે ગુણવાનું. પ્લસ ઋણ આયન કેવો છે? SO4 માઇનસ ટુ. તો લેમ્બડા ઝીરો એમ ઓફ SO4 માઇનસ ટુ, એની સંખ્યા કેટલી છે? ત્રણ. તો આ સૂત્ર લગાડવું પડે તો જ સાચો જવાબ આવે. ઓકે, કમ્પ્લીટલી ખબર પડે છે. હવે સાહેબ આનો મેઇન એપ્લિકેશન શું છે? આની મેઇન એપ્લિકેશન એવી છે કે જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજના ઉપયોગ દ્વારા, જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજન એની તો તમને સીમિત મોલર વાહકતા પ્રયોગ દ્વારા મળવાની છે. તો જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજોની સીમિત મોલર વાહકતાના સરવાળા બાદ બાકી કરીને નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મેળવી શકાય. તો મેઇન એપ્લિકેશન, ધ મેઇન એપ્લિકેશન ઓફ કોહલરોસ લો શું છે? તો કે જુદા 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 પ્રબળ વિદ્યુત વિભાજ્યો ની સીમિત મોલર વાહકતાના મૂલ્યોના સરવાળા બાદ બાકી કરીને નિર્બળ વિદ્યુત વિભાજ્ય ના સીમિત મોલર વાહકતાના મૂલ્યો મેળવી શકાય. ઓકે, આની મેઇન એપ્લિકેશન છે સાહેબ. કઈ રીતે સાહેબ? તો જો દોસ્તો જો કે આપણે લોકોને એસિટિક એસિડ ની સીમિત મોલર વાહકતા મેળવવી છે, બરાબર છે? એસિટિક એસિડ ની સીમિત મોલર વાહકતા મેળવવી છે, બરાબર છે? એસિટિક એસિડ ની સીમિત મોલર વાહકતા મેળવવી છે. તો આનું દ્રાવણ હશે ને પ્રયોગ કરશો તો તમને મળશે નહીં, કારણ કે ઇટ ઇઝ વીક ઇલેક્ટ્રોલાઇટ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. પ્રયોગ દ્વારા એનો આલેખ સુરેખ નહીં મળે, સાચા આંતરછેદના મૂલ્ય નહીં મળે. પણ આમાં બે ઘટક આયનો છે, CH3COO- અને H+. ઈ બેનો સરવાળો થતો હોય એવા વિદ્યુત વિભાજ્ય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય લ્યો. તો ધારો કે એ હું લઈ લઉં CH3COO-. આ પ્રબળ થઈ ગયો, એની વિદ્યુત વિભાજ્ય તો તમને મળી જશે પ્રયોગ દ્વારા સીમિત મોલર વાહકતા. પછી એક લો HCl, આમાંથી જરૂર કોની નથી? NaCl ની. તો એક લો NaCl. આ ત્રણે ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એના પ્રયોગ દ્વારા તમે સીમિત મોલર વાહકતાના મૂલ્ય મેળવી શકો. હવે તમારે લોકોને
एसिटिक एसिड नी सीमित मोलर वाहकता मेळवी होय तो CH3COO અને H આવતો હોય એ બે વિદ્યુત વિભાજનનો સરવાળો કરવાનો. ને અહીંયા તમે કરશો CH3COO Na plus lambda 0 HCl અને Na ને Cl ની જરૂર નથી તો એમાંથી બાદ કરો NaCl ની સીમિત મોલર વાહકતા. હવે કોહલરુશન નિયમ પ્રમાણે અહીંયા તો આમ લખશો lambda 0 CH3COO minus plus lambda 0 of Na plus HCl માટે આવું લખશો lambda 0 of H plus plus lambda 0 of Cl minus લખશો કે નહીં minus કૌંસમાં NaCl માટે આમ લખશો lambda 0 of Na plus plus lambda 0 of Cl minus લખશો તો ઓવરઓલ શું થશે lambda 0 CH3COO minus plus lambda 0 of Na plus plus lambda 0 of H plus plus lambda 0 of Cl minus minus lambda 0 of Na plus plus minus minus lambda 0 of Cl minus થશે આવું થશે. ચાલો Na plus ની બાદ બાકી Cl માઇનસ ની બાદ બાકી તો વધ્યું હું ખાલી લેમ્બડુ 0 CH3COO માઇનસ પ્લસ લેમ્બડુ 0 H પ્લસ થઈ ગયું ને કામ પૂરું. એસિટિક એસિડ માં રહેલા ઘટક આયનો ની સીમિત મોલર વાહકતા ના સરવાળા ને જ કહેવાય એસિટિક એસિડ ની સીમિત મોલર વાહકતા. પડી દોસ્તો ખબર. હવે તમને ધારો કે સોડિયમ એસિટેટની તમને સીમિત મોલર વાહકતા ધારો કે તમને આપી હોતે X આની આપી હોતે Y અને NaCl ને આપી હોતે Z તો તમારે એસિટિક એસિડ ની ગણવી હોતે તો તમારે સોડિયમ એસિટેટ અને HCl નો સરવાળો કરવાનો થતો અને એમાંથી NaCl બાદ કરી દેત તો તમારો આન્સર થતો X plus Y minus Z. It's your answer. Okay, for lambda 0 CH3COO H. Simply. X તમને પ્રયોગ દ્વારા મળે, Y તમને પ્રયોગ દ્વારા મળે, Z તમને પ્રયોગ દ્વારા મળે. ખબર પડી? આ તમને પ્રયોગ દ્વારા ના મળે પણ આ ત્રણેયનો ઉપયોગ કર્યો X, Y અને Z નો ઉપયોગ કર્યો ના મળી ગઈ. આને કહેવાય કોહલરુશનો આયનોના સ્વતંત્ર અભિગમનનો નિયમ. ઓકે કમ્પ્લીટલી ખબર પડી. નિયમ ખાલી એક સ્ટેટમેન્ટ જ છે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય એની કુલ સીમિત મોલર વાહકતા તેમાં રહેલા ઘટક આયનોની સીમિત મોલર વાહકતાના કુલ સરવાળા બરાબર હોય છે. ધારો કે ધન આયનની સીમિત મોલર વાહકતા લેમ્બડુ 0 પ્લસ અને ઋણ આયનની સીમિત મોલર વાહકતા લેમ્બડુ 0 માઇનસ હોય અને તેમની સંખ્યા અનુક્રમે V પ્લસ અને V માઇનસ હોય તો કુલ સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 એમ ઇઝ ઇક્વલ ટુ V પ્લસ લેમ્બડુ 0 પ્લસ પ્લસ V minus lambda 0 minus હોય. એટલે આ સિમ્પલ છે. L to SO4 thrice ની સીમિત મોલર વાહકતા ગણવી હોય તો એમાં L plus 3 ની સીમિત મોલર વાહકતા અને SO4 minus 2 ની સીમિત મોલર વાહકતા લેવી પડે. પણ L plus 3 2 છે તો L plus 3 ની સીમિત મોલર વાહકતા ગુણ્યા 2 કરવાની plus SO4 minus 2 ની સીમિત મોલર વાહકતા ગુણ્યા 3 કરવાની. પડી ખબર? એપ્લિકેશન નિર્બળ વિદ્યુત વિભાજનની કુલ સીમિત મોલર વાહકતા તમને પ્રયોગ દ્વારા ન મળે એનો આલેખ આમ મળે વક્ર. એટલે એને સાચા આંતરછેદના મૂલ્ય ન મળે તો લેમ્બડા 0 એમ ન મળે. એટલે જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતાના સરવાળા બાદ બાકી કરીને નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મેળવી શકાય. ઓકે તો આજે આ તમારે 3 ગુણનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરી નાખવાનો છે. ચાલો ઓલ ધ બેસ્ટ.